વિભાગના રૂમમાં કોઈ ન હોવાથી જાનહાની ટળી છે પરંતુ કોર્પોરેશન સત્તાધીશો ઘટના અંગે કશું જ બોલવા માટે તૈયાર નથી ઓર્થોપેડિક વિભાગમાં જ બીજા તરફનો રૂમ પણ જર્જરિત હાલતમાં છે જ્યારે જર્જરિત રૂમમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યાં પણ આવી ઘટના બનશે તો જવાબદાર કોણ કોર્પોરેશન તંત્ર સામે ઉઠી રહ્યા છે મોટા સવાલો પરંતુ કોર્પોરેશન કોઈ પણ જવાબ આપવા માટે હાલ તૈયાર જ નથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ઘોર બેદરકારી સામે આવી છે જ્યારે બિલ્ડિંગ કે કોઈ હોસ્પિટલ જર્જરિત થાય ત્યારે જ તેનું સમારકામ કરવાનું તંત્રને કેમ યાદ આવે છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે કેવી હાલતમાં છે આ હોસ્પિટલ ત્રીજા માળે ઓર્થોપેડિક વિભાગ આવેલો હતો જ્યારે આ છતની તૂટી પડી ત્યારે તે રૂમમાં જે છે કોઈ દર્દી ન હતો તેથી જાનહાનિ તો ટળી છે પરંતુ જો કોઈ દર્દી અહીં હોત તો શું તો તંત્ર જે છે તેની જવાબદારી લેત તમે જોઈ શકો છો કે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે વીએસ હોસ્પિટલ ઘણું જ જાણીતું નામ છે ત્યારે તેની ઓર્થોપેડિક વિભાગના રૂમની જે છે છત તૂટી પડી હતી સદનસીબે કોઈ દર્દીને ઈજા નથી થઈ પરંતુ તૂટેલી છતનો જે છે વિડીયો સામે આવ્યો છે

કેટલી જગ્યાએથી છત જે છે તે તૂટી રહી છે આ અંગે જ્યારે કોર્પોરેશનના સત્તાધીશોને પૂછવામાં આવ્યું ત્યારે પણ તેઓ કંઈ બોલવા માટે તૈયાર જ નથી ત્યારે વીએસ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ સારવાર લેતા હોય છે ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર તમે જોઈ શકો છો ત્યાં પણ આવી જ હાલત જોવા મળી રહી છે અમદાવાદની વીએસ હોસ્પિટલ અને તેનો ત્રીજો માળ ત્રીજા માળે જે ઓર્થોપેડિક વિભાગ આવેલો છે ત્યાં છત ધરાશાયી થઈ છે અત્યારે હાલ દ્રશ્યો ચોંકાવનારા છે કારણ કે જે પ્રકારથી જોઈ શકાય છે કે આખો જે સ્લેબ છે તે સ્લેબ ધરાશાયી થયો છે ને તે પણ સ્લેબ કોઈ નાનો અમતો નથી પરંતુ જે આખો રૂમ આવેલો છે તે આખા રૂમનો સ્લેબ ધરાશાયી થયો છે જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ અને જ્યારે આ સ્લેબ ધરાશાય થયો ત્યારે કોઈ પણ વ્યક્તિ કે દર્દી અંદર ન હતું તેના કારણે એક મોટી જાનહાની તડી છે પરંતુ જો કોઈ વ્યક્તિ અહીંયા હોત તો કેટલી જાનહાની થાત તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે ને આ મામલે જે તંત્ર છે તે મૌન સેવીને બેઠું છે કારણ કે આટલી મોટી દુર્ઘટના જ્યારે વીએસ હોસ્પિટલમાં બની છે અત્યારે હાલ સરકારી તંત્ર કોઈ જવાબ આપવા તૈયાર નથી કારણ કે જે પ્રકારથી આપ સ્લેબ જોઈ શકો છો વીએસ હોસ્પિટલ કે જે અમદાવાદની સૌથી જૂની હોસ્પિટલ છે અને તેને સમારકામ કરવામાં નથી આવી રહ્યું અને જે સમારકામ થઈ રહ્યું છે તેમાં પણ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનો વિવાદ વીએસ હોસ્પિટલનો સામે આવી રહ્યો છે ત્યારે આ પ્રકારની આજની દુર્ઘટના ખૂબ ચોંકાવનારી અને ખાસ કરીને દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે સ્લેબ કેટલો મોટો છે કારણ કે એક જે રૂમ છે ઓર્થોપેડિક વિભાગ છે અને ઓર્થોપેડિક વિભાગની જે ઓટી છે ઓપરેશન થિયેટરનો આ સીધા દ્રશ્યો છે અને ત્યાંથી જ આ જે સ્લેબ છે તે ધરાશાય થયો છે બીજી તરફ પણ મારા સહયોગી આપશે આવશે અને દ્રશ્યો દર્શાવશે કે જર્જરિત હાલતમાં આ ત્રીજો માળ આખો જોવા મળી રહ્યો છે કારણ કે બીજી તરફ પણ જ્યાં છત આવેલી છે તે છતની હાલત પણ બિસ્માર જોવા મળી રહી છે કોઈ પણ પ્રકારની જે દેખરેખ છે તે દેખરેખ અહીંયા કરવામાં નથી આવી રહી અને તેના જ કારણે જે આ સ્લેબ છે તે ધરાશાયી થયો છે દ્રશ્યો પણ આપણે જોયા કે જે પ્રકારથી અમદાવાદની બી એસ હોસ્પિટલનો ત્રીજો માળ અને ઓર્થોપેડિક વિભાગની ઓટી અને અહીંયા આ પ્રકારની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે જોકે આ જ પ્રકારની સ્થિતિ રહી તો જે પણ દર્દીઓ અહીંયા આવતા હશે તે પોતાના જીવના જોખમે અહીંયા આવશે તે પ્રકારના દ્રશ્યો પણ અત્યારે હાલ સામે આવી રહ્યા છે કેમેરામેન બંટી ડાગરની સાથે વીરન જાધવ અમદાવાદ ત્યારે તમે જોઈ શકો છો કે દર્દીઓ હાલ જે તમે વિડીયોમાં જોઈ શકો છો કે સારવાર લઈ રહ્યા છે તે રૂમમાં પણ સ્લેબ તૂટી પડે તેવી સ્થિતિ સર્જાય છે લોખંડના સળિયા જે છે તે દેખાઈ રહ્યા છો અને નીચે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જો ઓર્થોપેડિક વિભાગની જેમ જ આ વિભાગમાં પણ સ્લેબ તૂટી ગયો તો તેના માટે જવાબદાર કોણ આ દર્દીઓનું શું એક તરફ આપણે ચોંકાવનારા દ્રશ્યો જોયા ત્યારે બીજી તરફ પણ અમે આપણે દ્રશ્યો દર્શાવીશું કે અત્યારે હાલ વીએસ હોસ્પિટલની સ્થિતિ કયા પ્રકારની છે ઓર્થોપેડિક વિભાગ જ્યાં કે જ્યાં સ્લેબ અત્યારે હાલ ધરાશાયી થયો છે ત્યારે બીજી તરફ કે જ્યાં અત્યારે હાલ તેનો એ જ ફ્લોર ઉપર જ્યાં દર્દીઓ છે તે દર્દીઓ જે પણ ફ્લોર પર રહી રહ્યા છે ત્યાં પણ હાલત આ જ પ્રકારની જોવા મળી રહી છે કારણ કે આ સમગ્ર જે રૂમ છે તે સમગ્ર રૂમને ફક્ત લીપા કરવામાં આવી છે પરંતુ કોઈ વ્યવસ્થા સારી કરવામાં નથી આવી જે જોકે અત્યાર હાલ જેટલા પણ દર્દીઓ આવી રહ્યા છે પોતાના જીવના જોખમે આવતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યાર હાલ સામે આવી રહ્યા છે કારણ કે આપ અહીંયાની છત જોઈ શકો છો આ છત એ પ્રકારની છે કે ગમે ત્યારે ગમે તે ઘડીએ આ ધરાશાય થઈ શકે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે હાલની ઘટના જે પ્રકારથી સામે આવી અને અત્યાર હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચોંકાવનારા દ્રશ્યો છે આપણે દર્દી સાથે પણ વાત કરીશું કાકા શું કહેશો આ પ્રકારની છત અહીંયા અને તમે અહીંયા ખાસ કોઈ તકલીફની બીમારી દૂર કરવા માટે આવ્યા છો ને તેવામાં કોઈ છત પડી જાય તો કેવું લાગે હું દાખલ છું અત્યારે છત પડી જાય એવી શક્યતા છે તો તાત્કાલિક રિપેરિંગ થાય એ સારું બિલકુલ બીજા પણ દર્દી છે તેની સાથે પણ જઈશું ને વાત કરીશું કાકા કેટલા ટાઈમથી તમે અહીંયા દાખલ છો

તમે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો આ ત્રીજા માળના દ્રશ્યો છે વીએસ હોસ્પિટલનો ત્રીજો આખો માળ જર્જરિત હાલતમાં છે જ્યાં ઓર્થોપેડિક વિભાગમાં જે છે સ્લેબ તૂટી પડ્યો છે ત્યારે તમે હમણાં વિડીયો જોયો કે બાજુના રૂમનો સ્લેબ પણ તૂટી પડવાને આરે છે ત્યારે આવામાં તંત્ર શું કરશે આગળ વાત કરીએ તો દેશભરમાં ફરી એકવાર કોરોનાએ માથું ઉંચક્યું છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કેસોમાં અચાનક વધારો થતાં દેશ